ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સમાંતર શ્રેણી જેમાં સ્વાધ્યાય 5.1 માં આપણે આગળ વધીએ તો કાલે આપણે સૂત્ર નંબર 2 ના દાખલા પડેલા. હવે આપણે સૂત્ર નંબર 3 એના દાખલા જોઈશું. તેમાં સૂત્રમાં જે આપ્યું છે તે પહેલા આપણે સમજીએ. તો સૂત્રમાં લખેલું છે આપેલ શ્રેણીમાં પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધવાનો છે. હવે સામાન્ય તફાવતને આપણે જે ક્યાં રાખવું હોય તે હું એક કૌંસમાં લખું છું, સ્મોલ ડી. તો આપણે સમાંતર શ્રેણી આપેલી હોય તેમાં પ્રથમ પદ, દ્વિતીય પદ, તૃતીય પદ, ચતુર્થ પદ એ કેવી રીતે લખવું તેની જ માહિતી આપણી પાસે છે. અને સામાન્ય તફાવત ડી ડી કેવી રીતે મેળવવો તેનું પણ સૂત્ર આપણી પાસે છે. તો વર્ડ તમે જોઈ શકો છો 1, 2 અને 3 રકમ લખેલી છે. 3 અને 3માં આપણે એક સમાન પ્રક્રિયા કરવાની છે, એક સમાન ક્રિયા કરવાની છે જેમાં પ્રથમ પદ લખવાનું છે અને સામાન્ય તફાવત શોધવાનો છે. તો આપણે અહીંયા દાખલા પર એક શરૂઆત કરીએ તો પ્રથમ પદને આપણે સામાન્ય દર્શાવીએ છીએ. હું અહીંયા લખું છું પ્રથમ પદ કૌંસમાં લખું છું A1, કારણ કે પ્રથમ પદને આપણે A1 તરીકે દર્શાવીએ છીએ. તો પ્રથમ પદ છે અહીંયા 3. હવે સામાન્ય તફાવત ડી શોધવા માટે ટ્રેક્ટર બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો અથવા તો ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરશો તો બંનેનો જવાબ સરખો જ આવશે. અત્યારે પહેલા દાખલા આપણે બંને લઈને કરીશું. અથવા તો ચોથું પદ લઈએ તો ચોથામાંથી ત્રીજું પદ બાદ કરવાનું, એટલે કે એના પહેલાનું એક પદ બાદ કરવાનું. તો જવાબ આપણને જે મળશે તે બધામાં એક સમાન મળશે તો જ આ સમાંતર શ્રેણી પણ બની શકે. તો આપણે બીજું પદ કયું છે, એટલે કે અહીંયા આપણે પ્રથમ પદ લખી શકીએ, એટલે દ્વિતીય પદ A2, એટલે કે બીજું પદ કયું છે 1, જે આપણી પાસે માંગેલ છે જવાબ જેનો પ્રથમ પદ, એને બોક્સ કરી દો કે આ પ્રથમ પદ છે A1. હવે સામાન્ય તફાવતની ગણતરી કરવા માટે A2 બરાબર કેટલા છે તો કે 1. પછી A3 એટલે કે ત્રીજું પદ કેટલું છે તો કે -1. ચોથું પદ કેટલું છે તો કે -2, તો -3 છે. હવે સામાન્ય તફાવત D શોધવો હોય તો આપણે D બરાબર બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરીશું તો બીજું પદ કયું છે 1-3. તો 1-3 આપણે કરીએ તો જવાબ કેટલો આવશે -2. થયું. હવે પાછું A3-A2 કરીને જવાબ આવે છે તો બધા -2 આવશે. બી બરાબર A3-A2. જો આ 3 માંથી બીજું પદ અહીંયા ચોથું હોય એના કરતા 1 પદ કયો આવે 4 છે તો 3 આવે. એ યાદ રાખો A3 ની કિંમત કેટલી છે -2 બરાબર -A2 ની કિંમત કેટલી છે તો કે 1. તો -1 અને -1 -1 અને -1 કેટલા થશે -2 -2 અને -2. એવી જ રીતે જુઓ A4 લો, સામાન્ય તફાવત ડી શોધવા માટે A4 લો તો એના અંદર શું આવશે A4-A3. તો A4 ની કિંમત કેટલી છે તો કે -3. હવે અહીંયા સૂત્રનો માઇનસ તો છે કૌંસમાં -1 લખવાનો A3 ઉપર બરાબર. હવે માઇનસ પણ લેવાની વળી છે -, પ્લસ અને 1-1. -3-1 કેટલા જગ્યાએ થવું પડે છે ભાગતા 1 3-1 4 વિચાર લાગે પણ એવું નથી કરવાનું. આપણે નિશાની જોવાની છે કે -3-1 છે એટલે 3 રૂપિયા આપવાના છે. તમારી પાસે 1 રૂપિયો છે તો તમારા 2 રૂપિયા આપવાના રહેશે તો -2 જવાબ આવશે. એ વસ્તુ ધ્યાન રાખવાની છે આપણે દરેક કસમો ગુણાકાર વિદ્યાર્થી આપો.
सम करता है तो जो आप -2 -2 -2 એટલે સામાન્ય તફાવત ની શોધવાનો આવે ત્યારે તમે કોઈ પણ બે ક્રમિક પદો લો તો પહેલા એના એક પદ આગળ લેવાનું છે એટલે કે ચોથું પદ લેવાનું અને ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરવાનું જો તમે ત્રીજું પદ પહેલા લખો તો ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરવાનું તો એનો જે જવાબ હશે આપણો સામાન્ય તફાવત ડી આવશે હવે દાખલા નંબર 2 આ લખી દેવાનું છે આ સાઈડ નું લખ કરી લખશો તમે દાખલા નંબર 2 ની ગણતરી કરવાની છે તમે એક દાખલામાં આ રીતે લખી શકો આ બીજા બધા દાખલા આપણે કોઈ એક જ રીતે શોધી કાઢીશું દરેક પદ અલગ શોધી નથી પ્રથમ પદ ડાયરેક્ટ પ્રથમ પદ ને આપણે a1 તરીકે દર્શાવી શકીએ કે આપણે હવે ડાયરેક્ટ લખીશું પ્રથમ પદ a1 બરાબર -5 થઈ ગયું હવે સામાન્ય તફાવત છોડવા માટે કોઈ પણ બે પદની જરૂર પડે તો a1 તો છે તેની પછીનું પદ કયું છે a2 તો a2 ની કિંમત લખી દો બીજું પદ -1 હવે સામાન્ય તફાવત d બરાબર a2 -a1 બીજા માંથી પહેલું બાદ કરો અથવા ત્રીજું લો તો ત્રીજા માંથી બીજું બાદ કરો તો a2 ની કિંમત છે -1 અને a1 ની કિંમત છે -5 આ સૂત્રનો માઇનસ લખ્યા અને આ -5 એક કૌંસમાં લખવાનો છે થયું તો -1 -5 હવે એક રૂપિયા આપણને 3.5 રૂપિયા છે આ પણ ભૂલ નથી તમે 6 રૂપિયા લાવવા 5 + 1 તમે કરી દેશો પરંતુ જોવાનું છે કે કેવો છે માઇનસ છે એટલે એક ને આપણે બાદ બાકી કરવાનું છે 5 માંથી જવાબ આપવા આવશે 4 તમે 3 અને 1 લઈને કરશો તો પણ જવાબ આવશે અને 4 અને 7 અને 3 લઈને કરશો તો પણ જવાબ તમારો 4 જ આવશે એટલે કે આ ડી શોધાઈ ગયો હવે દાખલા નંબર 3 માં જઈએ પ્રથમ પદ a1 કેટલા છે તો તમે જોઈ શકો છો તમારે પ્રથમ પદ છે આપણી પાસે a1 ની કિંમત છે 1/3 આગળ a2 5/3 હવે ડી શોધવાનો છે ડી માટે a2 માટે a1 એટલે કે બીજા માંથી પહેલું પદ બાદ કરવાનું છે a2 -a1 થયું આખું કર્યા બાદ કિંમતો મૂકીશું a2 ની કિંમત કેટલી છે 5/3 ઓછા a1 ની કિંમત છે 1/3 ત્યાં જો છેદ સમાન છે છેદ સમાન હોય તો અંશની બાદબાકી હોય તો બાદબાકી કરવાની અને સરળ હોય તો સરળ કરવાનું શું છે 5 ચિહ્ન કયું છે -1/1 છેદમાં આવશે 3 એક વાર લખી દેવાના સમાન સમછેદી અપૂર્ણાંક માટે હવે 5 માંથી 1 જાય તો જવાબ આવશે 4/3 આ નીચે ગયો આ આપણો જવાબ છે દાખલા નંબર 1 2 અને 3 ચોથાની રકમ હું દાખલા નંબર 1 ને ભૂસીને લખું છું આના પછી જે સર્વે આવશે એના અંદર આ બધા સ્ટેપ દેખા છે એક દાખલો છે અત્યારે આ એક માસ કે બે માસ નું પૂછાઈ શકે નાના પણ આ આપણે સમજવા માટે દાખલા છે એવું સમજવાનું છે કે આ આપણી સમજ મેળવવા માટે દાખલા છે આના પછીના સ્વાધ્યાયમાં સામાન્ય તફાવત શોધવાનો પણ આપશે પ્રથમ પદ પણ શોધવાનો આપે અને શ્રેણી છે કે નથી એટલે કે સમાંતર શ્રેણી છે કે નથી તે પણ આપણે જાતે તપાસવાનું આપશે ત્યારે કે દાખલો આથી મોટો બનશે એટલા માટે આપણે નવી નવા સ્ટેપ જે પહેલા સમજી લઈશું તો તે સમય એ સ્ટેપ ભેગા થઈને એક દાખલો બનશે ત્યારે આપણે કરવું પડશે નહીં આગળ જોઈએ દાખલા નંબર 4 ની રકમ રકમ છે 0.6 અલ્પવિરામ 1.7 અલ્પવિરામ 2.8 અલ્પવિરામ 3.9 આગળ
प्रथम पद लखी सुन तो a1 बराबर શું આવશે 0.6 આગળ a2 ની કિંમત લખવી હશે તો 1.7 આગળ લખું d તો a2 માઈનસ a1 a2 માઈનસ a1 કરવા માટે જો એ તો 0.6 એ a1 ની કિંમત મને a2 ની કિંમત છે 1.7 તો 1.7 ઓછા a1 ની કિંમત 0.6 હવે આ આપણે આપણે અત્યારે ભૂલી જાવ આ જે દશાંશ સંકલન સંખ્યા છે 0.5 એને ભૂલી જાવ પહેલા તમને 70 ખબર છે કે પહેલા આ 70 જેવું સમજો અને અહીંયા છે 6 તો 70 માંથી 6 જાય તો કેટલા બચે કે 11 તો પેલા 11 લખી લખી દીધા 11 હવે કેટલા પોઈન્ટ છે કે 1 જ પોઈન્ટ બંનેમાં 1 પોઈન્ટ છે તો અહીંયા 1 પોઈન્ટ કાપી લો તો 1.1 એ તમારી વ્યાજ્ય આવી ગઈ આ થયા સૂચના નંબર 3 ના દાખલા ખૂબ જ સરળ હતા રકમ આપણે બધીને રૂપિયામાં પ્રથમ પદના બદલે રૂપિયામાં કે ત્રીજું પદ લખો તો ત્રીજા પદ કિંમત આપણે અહીંયા એક્સી બરાબર લખવાનું એટલે કે કોઈ પણ પદ પ્રથમ આપણે લખવાનું કે આપણે લખતા આવવું જોઈએ હવે એના પછીની જે સૂચના છે તે હું અહીંયા ડાયરેક્ટ વાંચી જાઉં છું બોર્ડ પર લખતો નથી સૂચનાને તો સૂચના છે એમ કેવી કે નીચેનામાંથી સૂચના નંબર 4 ના દાખલાની ગણતરી કરશો હવે તો એમાં એવું કહેવામાં આવ્યું છે કે નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે જો તે સમાંતર શ્રેણી હોય એટલે કે સમાંતર શ્રેણી બનાવે તો તેનો સામાન્ય તફાવત d શોધવાનો છે અને તેની પછીના ક્રમિક ત્રણ પદની પણ ગણતરી આપણે કરવાની છે ફરી એકવાર સૂચના હું ધ્યાનથી વાંચું છું ધ્યાનથી સાંભળજો નીચેનામાંથી એટલે કે આપણી પાસે રકમ આપેલી હશે તેમાં એ રકમને આપણે જોવાની છે કે એ સમાંતર શ્રેણી છે કે નહીં અને જો સમાંતર શ્રેણી હોય તો એ રકમના અંદર તેના પછીના બીજા ક્રમિક પદ આપણે શોધવાના છે જોઈએ એક દાખલો કરીશું આપણે સમજાઈ જશે અત્યારે હું આ સૂચી કાઢું છું તમારી પાસે પીડીએફ બુક પણ છે અને જો તમને પીડીએફ બુક ન મળી હોય ને તમારે ડાયરેક્ટ બુક લેવી હોય તો તમારે આસપાસના વિદ્યાર્થીઓ પાસેથી બુક મેળવી લેવી વધારે સારું રહેશે જેથી કરી તમને વિડીયો જોતી વખતે મુશ્કેલી ન અનુભવાય હું દાખલા નંબર 1 ડાયરી કરતો લખું છું 2 4 8 16 સૂચના નંબર 4 એના નંબર દાખલા નંબર 1 તો રકમ આપી છે 2 4 8 અને 16 બરાબર છે હવે રકમમાં શું કીધું છે તેના પહેલા ત્રણ પ્રશ્નો અલગ અલગ છે પહેલા પ્રશ્નનો ઉકેલ મેળવીશું કે નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે તો પહેલા જોઈએ આ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નથી પહેલા વિડીયોમાં આપણે જોયું હતું કે સમાંતર શ્રેણી એટલે કે સમાન અંતર સંખ્યાઓ વચ્ચેનું અંતર કેવું હોવું જોઈએ સમાન તો અહીં આપણે જોઈએ બે ના અંતર કેટલા ઉમેરે 4 આવે છે તો કે 2 ઉમેરે 4 આવે છે બરાબર 2 થી 4 નો બરાબર છે 4 ના અંતર કેટલા ઉમેરે 8 આવે તો કે 4 ના અંતર કેટલા ઉમેરાય 4 ઉમેરે તો 8 આવે તો પહેલા બે પોઈન્ટ પર 2 ઉમેરાય છે એટલે કે પહેલી સંખ્યા વચ્ચેનો અંતર 2 છે જ્યારે ત્યાર પછી બે સંખ્યા વચ્ચેનો અંતર 4 થઈ ગયો આગળ જો 8 તો 8 માં કેટલા ઉમેરે તો 16 તો કે 8 માં 8 ઉમેરે ત્યારે 16 આવે છે એટલે કે જેમ જેમ સંખ્યા આગળ વધે છે તેમ તેમ તેમની વચ્ચેનો અંતર પણ વધતું જાય છે તો અહીંયા ક્રમિક વધારો થતો નથી એટલે કે એક સમાન વધારો થતો નથી માટે આપણે આ શ્રેણીને સમાંતર શ્રેણી કહી શકતા નથી એટલે જવાબમાં શું આપી દઈશું કે આપેલ શ્રેણી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી કેમ નથી તો અહીંયા આપણે લખી શકીએ અહીંયા પ્લસ 2 વધે છે જ્યારે અહીંયા પ્લસ
છે અને અહીંયા પ્લસ 8 વડે છે જો બધે પ્લસ 2 પ્લસ 2 પ્લસ 2 હોય તો સમાન શ્રેણી બની શકે આપણે દાખલા નંબર 2 જોઈએ હવે આની અંદર આપણે ગણતરી કરીને પણ લખી શકીએ b શોધવાનો એટલે કે a2 - a1 કરો એનો જવાબ અને a3 - a2 કરો